શ્રી ગણેશાય તો આજે વાત કરીએ શિવજીની ઉપાસનાની શિવજીની ઉપાસના ત્રણ પ્રકારે થાય છે શિવના આદિરૂપનું ચિંતન તે વાંચીક સેવા અને કર્મરૂપ પૂજા આરાધના તે કાયિક સેવા કાયિક વાંચિક અને માનસિક આ ત્રણ પ્રકારની પૂજા તે શિવ ધર્મ કહેવાય છે શિવ ધર્મ કાયિક વાંચિક અને માનસિક આ ત્રણ પ્રકારની સેવા તે કહેવાય છે શ્રાવણ માસ ગણાય છે ભક્તો વિવિધ પ્રકારથી ભગવાન ભોળાનાથની આરાધના કરે છે સદાશિવનું મહાદેવ નામનું સ્વરૂપ વિશ્વવ્યાપી હોવાથી સમસ સમગ્ર વિશ્વ સદાશિવ સ્વરૂપ છે શિવને જરા પણ માયા પ્રકૃતિ બુદ્ધિ અહંકાર મન ચિત ઇન્દ્રિયો કે પાંચ તન્માત્રાઓનું બંધન નથી શિવજીને કસા સાથે પણ સંબંધ નથી તેમને આદિ મધ્ય કે અંત પણ નથી તેથી જ તેમને નિરંજન નિરાકાર કહ્યા છે શિવ તો સર્વસ્વ છે તેથી જે ભક્તો શિવજીનું અંતઃકરણ ધ્યાન કરે છે તે પ્રેમાળ સ્નેહાળ ગંભીર જ્ઞાની અને સુખી બને છે શિવજીની ત્રણ પ્રકારે સેવા થાય છે શિવના આદિરૂપનું ચિંતન તે માનસિક સેવા જપ વગેરે વાંચિક સેવા અને કર્મરૂપ પૂજા આરાધના તે કાયિક સેવા કાયિક વાંચિક અને માનસિક આ ત્રણ પ્રકારની પૂજા તે શિવ ધર્મ આમ પવિત્ર માસમાં શિવ પૂજા શિવલિંગની પૂજા મંગલકારી અને પવિત્ર છે આખા માસ દરમિયાન ભક્તજનો શિવલિંગ ઉપર રુદ્રાભિષેક કરે છે જેમાં શિવ મહિન અથવા અષ્ટાધ્યાયી રુદ્રીનો પાંચમો અધ્યાય અગિયાર વાર બોલવાથી એક રુદ્રાભિષેક થયો ગણાય તો આ પાંચમો અધ્યાય શું છે એ જાણીએ ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે બાહુભ્યા મુતતે નમઃ તો આ છે અષ્ટાધ્યાયી રુદ્રીનો પાંચમો અધ્યાય જે અગિયાર વાર બોલવાથી એક રુદ્રાભિષેક થયો ગણાય બરાબર છે તો આ મંત્ર યાદ રાખી અને ફક્ત અગિયાર વખત બોલવાનો છે પૂરા ધ્યાનથી અને શ્રદ્ધાથી તો એક રુદ્રાભિષેક ગણાય આ વેદોક્ત મંત્ર છે તે પણ બોલવામાં આવે છે શિવ શિવલિંગને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવવામાં આવે છે તેમાં મૃત્યુંજય મંત્ર મૃત્યુંજય મંત્ર આપણને ખ્યાલ જ છે ઓમ ત્રયંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા બંધનાન

કર્મ નહીં આ મંત્ર પણ બોલવામાં આવે છે એક માસ સુધી જપ કરનાર ભક્તો પણ આ મંત્ર દ્વારા સવા લક્ષ જપ પૂર્ણ કરે છે અથવા પંચાક્ષર મંત્રનું પણ એટલું જ મંત્ર છે પંચાક્ષર મંત્ર એટલે ઓમ નમઃ શિવાય તો આ તો આપણને આવડે જ છે આ સિવાય આ મંત્ર પણ ઘણો ફળદાયી છે શિવ માનસ પૂજામાં લખ્યું છે પંચાક્ષરમિદમ પુણ્યમ યહ પઠે શિવસન્નિધો શિવલોકે મવાપનો શિવમોદ સહમોદતે આ પંચાક્ષર મંત્ર કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે શિવલિંગના પાંચ પ્રકાર છે સ્વયંભુ શિવલિંગ બિંદુલિંગ સ્થાપિતલિંગ ચરલિંગ અને ગુરુલિંગ પાર્થેશ્વર શિવલિંગની પૂજા પણ અતિ શ્રેષ્ઠ ફળદાયી છે દરરોજ નૂતન માટી લાવી શિવલિંગ બનાવી આજુબાજુ માટીના બાણ બનાવી નિત્ય પૂજા કરવી એક હજાર સહસ્ત્ર લિંગ બનાવીને પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે દરિદ્રતા દૂર કરવા પાંચ હજાર લિંગ બનાવી પૂજા કરવાથી ફાયદો થાય છે આ પાર્થેશ્વર લિંગ યજ્ઞનું ફળ આપે છે શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ ઉપર બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે તો પાંચ હજાર શિવલિંગ બનાવીએ એટલે પાર્થેશ્વર લિંગનું યજ્ઞનું ફળ આપે છે બરાબર હવે બિલીની ઉત્પત્તિની સુંદર કથા જાણીએ તો બીલીની ઉત્પત્તિની સુંદર કથા આ પ્રમાણે છે એકવાર દેવી ગિરજાના વિશાળ લલાટ ઉપર પરસેવાનું બિંદુ ઝળક્યું ફેંક્યું બિંદુ વડે વિશાળ વૃક્ષ થયું એક દિવસ ફરતા ફરતા દેવીએ તે ઘટાદાર વૃક્ષને જોયું તેમાં ત્રણ પત્ર થયા હતા પોતાના પસીના બનેલું વૃક્ષનું નામ બિલ્વ રાખ્યું બિંદુમાંથી વૃક્ષ થયું તેનું નામ બિલ્વ જે ભગવાન શિવ ઉપર ચડાવવાથી કરોડો પાપોનો નાશ થાય છે આ મંત્રથી બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે રુદ્ર ધારણ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે આ માસમાં રુદ્રાક્ષની માળાથી જપ કરવાથી આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે શિવજીએ અગાઉ દેવતાએ હજારો વર્ષો સુધી તપ કરેલું જ્યારે તપ તપ પૂર્ણ થયું અને શિવજીએ નેત્રો ખોલ્યા ત્યારે તેમના ચક્ષુમાંથી સરી પડેલા જળબિંદુઓ વૃક્ષરૂપે સાકાર થયા તે રુદ્રાક્ષ કહેવાયા તો રુદ્રાક્ષની કથા આ પ્રમાણે છે શિવજીના ચક્ષુઓમાંથી સરી પડેલા જળબિંદુઓ વૃક્ષરૂપે સાકાર થયા તે રુદ્રાક્ષ કહેવાયા આમ અનેક વિવિધ પ્રમાણે શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરવાથી શિવ પ્રસન્ન થાય છે ભગવાન શિવજીની કૃપા થાય છે પાપોનો નાશ થાય છે અને ભગવાન શિવ મુક્તિદાતા છે તેથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે તો ભક્તજનો આવો આપણે પણ સૌ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરી અને શિવજીના કૃપાશાળી બનીએ જીવન મુક્ત બનીએ ઓમ નમઃ શિવાય